આપણો આજનો ટોપિક છે 3.7 અને 3.8. આ બંને ટોપિક આપણે સાથે ડિસ્કશન કરશું. પહેલો છે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા. જુદા જુદા દ્રવ્યો એટલે જે પ્રકારના દ્રવ્યો આપણને ખબર છે એ બધા જ દ્રવ્યો, સુવાહક, મિશ્ર ધાતુઓ, અર્ધવાહક અથવા અવાહક. આ બધા જ દ્રવ્યોની અવરોધકતાની જો સરખામણી કરીએ તો સૌથી ઓછી અવરોધકતા કોની? સુવાહકની સૌથી ઓછી અવરોધકતા. કારણ કે સુવાહક છે એ વિદ્યુતના વાહક છે અને એની વાહકતા સૌથી વધુ, અવરોધકતા સૌથી ઓછી. સૌથી ઓછી એટલે કેટલી? તો એની અવરોધકતા લગભગ 10⁻⁸ ઓમ ઇન્ટુ મીટર થી 10⁻⁶ ઓમ ઇન્ટુ મીટર, આ ક્રમની એની અવરોધકતા હોય. એટલે એની અવરોધકતાનું મૂલ્ય આની આસપાસ હોય. જો કોઈ મિશ્ર ધાતુઓ લઈએ તો એની અવરોધકતા માઇક્રો ઓમ ઇન્ટુ સેન્ટીમીટરના ક્રમની હશે. અવાહક લઈએ તો અવાહકની અવરોધકતા સુવાહક કરતા 10⁻૧૮ ગણી હોય. 10⁻૧૮ ગણી એટલે અહીંયા માની લઈએ કે જો સુવાહકની અવરોધકતા 10⁻⁸ ઓમ ઇન્ટુ મીટર છે તો એની 10⁻૧૮ ગણી લઈએ તો અહીંયા આવે 10⁻૧૦, એટલા ક્રમની અવાહકની અવરોધકતા હોય. અને અર્ધવાહકની અવરોધકતા અવાહક અને સુવાહકની બંનેની વચ્ચેના ગાળામાં મળે. આ બધાનો તાપમાન પરનો, કારણ કે આપણો બીજો જ ટોપિક છે અવરોધકતાનો તાપમાન પરનો આધાર, એટલે એ બંને આપણે સાથે જ ડિસ્કસ કરી લઈએ. તો અવરોધકતા તાપમાન ઉપર કેવી રીતે જુદા જુદા દ્રવ્યોમાં આધારિત છે એ જોવું હોય તો અવરોધકતાનું સૂત્ર જોવું પડે. અવરોધકતાનું સૂત્ર છે રો બરાબર એમના છેદમાં એન ઇ સ્ક્વેર ટાઉ. આ સૂત્ર આપણે તારવી લીધું છે આની પહેલાના ટોપિકમાં, એમના છેદમાં એન ઇ સ્ક્વેર ટાઉ. હવે આપણી પાસે બે દ્રવ્ય છે કે જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે, એક સુવાહક અને એક અર્ધવાહક. આ બે સાથે જ આપણે વધારે ડિસ્કશન કરશું. તો સુવાહક છે, વિદ્યુતના સુવાહક છે અને એમાં એમ એન ઈ કોઈ પણ વસ્તુ બદલાતી નથી. જ્યાં એમ છે એ શું છે? ઇલેક્ટ્રોનનું દળ, ઈ એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર અને એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. આ ત્રણમાંથી એકેય વસ્તુ જે તે વાહક માટે બદલાતી નથી. તો બદલાય શું? ટાઉ બદલાય. ટાઉ એટલે રિલેક્સેશન સમય. જેમ તાપમાન બદલે એમ ટાઉ બદલાય. એટલે તાપમાન વધે એમ ટાઉ ઘટે, અને ટાઉ ઘટે તો ટાઉ છે એ રોના વ્યસ્ત પ્રમાણમાં છે અને એટલા માટે રો વધે. એટલે કે સુવાહક માટે તાપમાન વધતા અવરોધકતા વધે. એટલે તાપમાન વધે એની સાથે અવરોધકતા વધે. તો મારે સુવાહક માટે રો વિરુદ્ધ ટીનો આલેખ દોરવો હોય તો કેમ થાય? તો રો વિરુદ્ધ ટી, જેમ જેમ તાપમાન વધે એમ એમ અવરોધકતા વધે. એટલે એ આલેખ આપણને આવો મળે. તાપમાન વધતો જાય એમ એમ અવરોધકતા વધતી જાય. મિશ્ર ધાતુમાં પણ તાપમાન સાથે અવરોધકતા વધે, પણ આટલો મોટો ફેરફાર ન મળે. તે આલેખ છે એ ઓલમોસ્ટ સ્ટ્રેટ જેવો, એટલે તાપમાન સાથે અવરોધકતામાં વધવાનો ગાળો છે એ સુવાહક કરતા ઓછો છે. તો રો વિરુદ્ધ ટીનો આલેખ મિશ્ર ધાતુ માટે આપણને આવો મળે. અર્ધવાહકમાં શું થશે? તો અર્ધવાહકમાં એનની સંખ્યામાં આપણે ફેરફાર કરી શકીએ. એ કેવી રીતે કરી શકીએ? એ જ્યારે આપણે સેમી કન્ડક્ટર ભણશું ત્યારે વધારે ચોખવટપૂર્વક કહેશું. પણ એટલું યાદ રાખીએ કે એમાં અર્ધવાહકમાં અશુદ્ધિના કારણે આપણને વિદ્યુતનું વહન મળે. એટલે જેમ અશુદ્ધિ વધારે એમ મુક્ત ઇલેક્ટ્રોન, મુક્ત વિદ્યુતભાર વાહકો વધારે. તો એન બે રીતે વધારી શકાય, એક અશુદ્ધિના લીધે અને એક તાપમાનમાં ફેરફાર કરીને. તો જેમ તાપમાન વધે તેમ અર્ધવાહકમાં એન વધે. અર્ધવાહકમાં આ આપણે જોયું તે કોના માટે જોયું? સુવાહક માટે. તે જ વસ્તુ અર્ધવાહક માટે જો ડિસ્કસ કરીએ તો અર્ધવાહકમાં રો છે એ એનના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે એનમાં બે રીતે વધારો કે ઘટાડો થઈ શકે, તાપમાનમાં ફેરફાર કરીને અને અશુદ્ધિ વધારી કે ઘટાડી શકીને.
तो एन जो वधे जेम तापमान वधे एम एन वधे, अने जेम एन वधे तो एन छे ई रोना व्यस्त प्रमाणमां छे एटले रो घटे, એટલે કે અર્ધવાહકમાં તાપમાન વધે અને અવરોધકતા ઘટે. તો એનો આપણને ગ્રાફ આવો મળશે કે તાપમાન વધે એની સાથે અવરોધકતા ઘટે, એટલે એ ગ્રાફ આપણને આ પ્રકારનો મળશે. તો આ ત્રણ દ્રવ્યોની આપણે અવરોધકતાની કમ્પેરિઝન કરી અને તાપમાન ઉપર કેવી રીતે આધારિત છે એ જોયું. એનાથી વધારે અવરોધકતા એટલે આર બરાબર રો ઇન્ટુ એલ બાય એ સૂત્રમાં આવતું આ પદ. હવે એના ઉપરથી આપણે બીજું આર પણ ડિસ્કસ કરી લઈએ, અવરોધકતાથી અવરોધ ઉપર આવીએ. તો અવરોધ છે ને એ બે પ્રકારના હોય, એક બંધિત તાર અવરોધ અને બીજો કાર્બન અવરોધ. બંધિત તાર અવરોધ અને કાર્બન અવરોધ. બંધિત તાર અવરોધો એટલે સેના બનેલા હોય, તો મેંગેનીન, કોન્સ્ટન્ટન આવા આવા દ્રવ્યોના બનેલા હોય, નિક્રોમ આના જેવી મિશ્ર ધાતુ. આ બધી મિશ્ર ધાતુઓ છે અને આ બધી મિશ્ર ધાતુમાંથી આપણા બંધિત તાર અવરોધ છે એ બનેલા હોય, અને આ મિશ્ર ધાતુઓ તાપમાન પ્રત્યે અસંવેદનશીલ છે. અસંવેદનશીલ છેનો મતલબ શું? તાપમાનમાં ફેરફાર થાય તો એના અવરોધમાં બહુ મોટો ફેરફાર ન થાય. એટલે જો એનો મિશ્ર ધાતુનો ગ્રાફ આવો છે કે તાપમાન બદલે છે એની સાથે તાપમાનમાં બદલાવનો ગાળો આટલો, એની સામે અવરોધકતામાં ફેર પડવાનો ગાળો આટલો. એટલે તાપમાનમાં ફેરફાર મોટો, સામે અવરોધકતામાં ફેરફાર ઓછો. એટલે એમ કહી શકાય કે આવી મિશ્ર ધાતુઓ તાપમાન પ્રત્યે અસંવેદનશીલ છે. અને બીજો અવરોધ એટલે કાર્બન અવરોધ. કાર્બન બીજી એક વાત બંધિત તાર અવરોધ માટે એ પણ કહી શકાય કે લગભગ એનાથી બનતા અવરોધ છે ને એ 1 ઓમથી 100 ઓમની રેન્જના હશે. એટલે આટલા મૂલ્યના જો અવરોધ જોઈતા હોય તો આ પ્રકારના અવરોધનો ઉપયોગ થાય. હવે જો મોટા મૂલ્યના અવરોધો જોતા હોય, કિલો ઓમ, મેગા ઓમ આ મૂલ્યના અવરોધ જોઈતા હોય તો કાર્બન અવરોધનો ઉપયોગ થાય. કારણ કે કાર્બન અવરોધો છે એ દેખાવમાં ખૂબ નાના છે, એકદમ કોમ્પેક્ટ સાઇઝના, પણ મોટા મૂલ્યના મેગા ઓમના મૂલ્યના અવરોધો છે એના વડે મળે. એનું મૂલ્ય નક્કી કરવા માટે એક કલર કોડિંગ સિસ્ટમ છે, એ કલર કોડિંગ સિસ્ટમ છે આપણે ડિસ્કસ કરી લઈએ. કાર્બન અવરોધને ઓળખવા માટેની કલર કોડિંગ સિસ્ટમ છે ને એ આપણે આ રીતે જોઈશું. તેને યાદ રાખવા માટે, રંગ તેના યાદ રાખવા માટે એક આ બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ, યેલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ, સિલ્વર અને નો કલર. એને ટૂંકમાં કેવું હોય તો બી બી રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વર્લ્ડ, આ સિક્વન્સમાં આપણે યાદ રાખી શકીએ. બી બી રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વર્લ્ડ, તો એક એક લેટરનો એક એક કલર બનશે. હવે સંખ્યા લખીએ તો એ સંખ્યા હશે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, up to 9, 9 સુધી. પછી એનો મલ્ટીપ્લાયર લખીએ. આ બધું શું લખીએ છીએ જ્યારે આપણે કાર્બન અવરોધ કેમ નક્કી કરવો એ હમણાં હું કહીશ ત્યારે ખબર પડશે. પેલા કલર કોડ યાદ રાખીએ, 10^0, 10^1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અને સહનશીલતા તો એ આપણે ગોલ્ડ સિલ્વર વ્હાઇટની સામે જ લખશું, 5, 10,
वीस। आ कलर कोड ने नक्की केम करशु, रेकग्नाइज के भी रीते करशु, तो मानी लईए के मारी पासे एक कार्बन अवरोध छे के जे आवो छे। अने एना पर चार पट्टा दोरेला छे, आवी रीतनो हशे कार्बन अवरोध जे कोई पण हशे एना पर चार पट्टा दोरेला हशे। अने मानी लईए के पेलो कलर छे ए येलो, बीजो कलर छे ते ओरेन्ज, त्रीजो कलर छे ते ब्राउन, अने चौथो छे ते सिल्वर दोरेलो छे। तो आना परथी मारे आ कार्बन अवरोधनुं मूल्य केटलुं छे नक्की करवानुं होय तो केवी रीते थशे। तो पेला कलर ने अनुरूप पेलो कलर छे येलो, तो येलो ने अनुरूप संख्या चार, एटले मारे अहींया लखवुं जोईए चार। पछी ओरेन्ज ने अनुरूप नंबर छे त्रण, एटले मारे लखवुं जोईए त्रण, तो 43। पछी त्रीजो छे ब्राउन, ई ब्राउन लेशुं आ गुणक एटले के मल्टीप्लायर, मल्टीप्लायर ब्राउन, ब्राउन एटले 10^1 એટલે કે 10^1। છેલ્લો સિલ્વર છે, એ સિલ્વરને અનુરૂપ આપણે લેશું 10% સહનશીલતા, એટલે અહીંયા લખશું ±10%। મતલબ કે પીળા કલરનો પહેલો ડિજિટ, બીજા કલરનો બીજો ડિજિટ, ત્રીજા કલરનો મલ્ટીપ્લાયર અને ચોથા કલર રિલેટેડ સહનશીલતા। આની ઉપરથી એમ કહેવાય કે આ અવરોધ 430 ઓહ્મનો છે। આનાથી ઉલટું કોઈ અવરોધ માની લઈએ કે 51 × 10^3 ±5% આટલા ઓહ્મનો છે, તો આના પરથી એનું કલર કોડિંગ કેવી રીતે કરશું? તો 5 નંબર એટલે કયો? ગ્રીન। 1 મીન્સ પેલો, એટલે 1 મીન્સ બ્રાઉન, મલ્ટીપ્લાયર છે 10^3 મીન્સ ઓરેન્જ, અને 5% મીન્સ ગોલ્ડ। તો આ થયું એનું કલર કોડિંગ। ઓકે, તો બે પ્રકારના અવરોધ અને એનું આ પ્રકારનું કલર કોડિંગ છે આપણને મળશે, બરાબર? સારું, હવે અવરોધકતા તાપમાન પર આધારિત છે એવું આપણે કીધું, તો એનું તાપમાન પર આધારિત એક સૂત્ર છે આપણને ધ્યાનમાં આવે, અને એ સૂત્ર છે રો બરાબર ρ₀ 1 + α t - t₀। રો ઇક્વલ્સ ટુ ρ₀ 1 + α t - t₀। આપણે 11th સ્ટાન્ડર્ડના ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોમાં આ પ્રકારનું સૂત્ર લંબાઈ સાથે ક્ષેત્રફળ સાથે વાપરેલું છે, જેમાં આવી રીતે હતું L = L₀ 1 + α t - t₀। એના જેવું જ અવરોધકતાનું તાપમાન પરનો આધાર છે। અહીંયા રો અથવા તો રો ટી બંને કહી શકાય, તો રો ટી એટલે શું? રો ટી એટલે જે તે તાપમાને અવરોધકતા, શું કહેવાય? જે તે તાપમાને અવરોધકતા, કોઈ નિશ્ચિત તાપમાને અવરોધકતા। પછી રો ઝીરોને કહેશું કે સંદર્ભ તાપમાને અવરોધકતા, રેફરન્સ ટેમ્પરેચર, એટલે સંદર્ભ તાપમાને અવરોધકતા। ટી એટલે જે તે તાપમાન, એટલે જે તાપમાન આપણે લીધેલું છે એ, એટલે તાપમાન ટી। આ દાખલા ગણશું ત્યારે આ સૂત્ર આપણને વધારે ધ્યાનમાં આવશે, અને T₀ એટલે સંદર્ભ તાપમાન, તો રો ટી, રો ઝીરો, ટી અને T₀। માની લે હું એમ કહું કે 0°C તાપમાને અવરોધકતા 10 ઓહ્મ × મીટર છે, એનો મતલબ T₀ = 0° અને ρ₀ = 10 ઓહ્મ × મીટર મારે લેવાનું છે। આ દાખલો ગણશું ત્યારે આપણે વધારે સ્પષ્ટતાપૂર્વક સમજશું, બરાબર? અને અહીંયા આલ્ફા, તો આલ્ફાને કહેશું અવરોધકતાનો તાપમાન ગુણાંક, અવરોધકતાનો તાપમાન ગુણાંક,
अल्फा ए धातुओं माटे एटले सुवाहको माटे हमेशा धन होय अने अर्धवाहको माटे ते ऋण होय। शुं काम? कारण के सुवाहको मां तापमान वधे तेम अवरोधकता वधे छे तेथी ते धन, अने अर्धवाहको मां तापमान वधे तेम अवरोधकता घटे छे एटले ऋण। आम घटे छे, आपणे एवो ग्राफ दोर्यो हतो, आना माटे ग्राफ वधे छे, सॉरी आ रीते वधे छे। तो अल्फा कोना माटे? सुवाहको माटे अल्फा धन मळे, अने अर्धवाहको माटे अल्फा हमेशा अल्फानुं मूल्य ऋण होय। तो आ थयो आपणो टॉपिक अवरोधकतानो, तापमान परनो आधार अने जुदा जुदा द्रव्योनी अवरोधकता। ओके।